वाला भाइयों ने बहनों, आप सर्व ने प्रभु ईसुना जीवंत ने पवित्र त्रिएक नाममां लॉगोस बाइबल स्टडी तरफ थी हूँ प्रेमी सलाम पाठवुं छूं। आजनो दिवस एटले 22 मार्च 2024 अने शुक्रवारनो आ नवो दिवस अपना जीवन में प्रभुए बताव्यो तो आपणे प्रभुनो खूब आभार मानता प्रभुना नाम ने धन्यवाद आपीए छे। आजनो प्रॉमिस एटले बीजो कोरंथी 10મો અધ્યાય અને 4થી કલમ, બીજો કોરંથી 10મો અધ્યાય 4થી કલમ, ત્યાં પાઉલ લખે છે, કેમ કે અમારી લડાઈના હથિયારો સાંસારિક નથી, અમે લડીએ છીએ, પાઉલ કહે છે અમે શૈતાનની સામે લડીએ છીએ, અને કહે છે અમારી લડાઈના હથિયારો સાંસારિક નથી પણ દેવની સહાયથી કિલ્લાને તોડી પાડવાને માટે સમર્થ છે એવા અમારી પાસે હથિયારો છે। એટલે પ્રભુ અમને સમર્થ બનાવે છે, પ્રભુ અમને સહાય કરે છે। અરે પાઉલ અહીંયા આગળ જે મંડળીના લોકોને પોતાના વાચક વર્ગને જણાવવા માગે છે કે અમે ખાસ પ્રકારના યુદ્ધની વાત કરે છે। અમે જે યુદ્ધ કરીએ છીએ એ સાંસારિક યુદ્ધ નથી, રાજાઓની સાથે દેશ માટેનું યુદ્ધ નથી, પણ પ્રભુનું પ્રોમિસ છે કે અમને એમાં ઈશ્વર સમર્થ બનાવે છે, સામર્થ્યવાન બનાવે છે, કારણ કે અમારી પાસે હથિયારો છે એ સાંસારિક હથિયારો નથી। પૌલ કહે છે અમારી લડાઈના હથિયારો એ સાંસારિક નથી। હવે એ બાબત જ્યારે લખે છે ત્યારે બીજા અર્થમાં પાઉલ કહેવા માગે છે અમારી લડાઈ એ સાંસારિક બાબતમાં નથી। મંડળીમાં કેટલાક પ્રશ્નો હતા, કુટુંબોમાં પ્રશ્નો હતા, ભાગ પાડવા સંબંધીના મિલકતના ભાગ પાડવા સંબંધીના પ્રશ્નો હતા, વ્યક્તિઓ સાથેના સંબંધોના પ્રશ્નો હતા, અમને આ ના મળ્યું, અમને પેલું ના મળ્યું, એવી બાબતો એવી સાંસારિક બાબતો હતી। અને પાઉલ કહે છે અમે એવી બાબતો માટે નથી લડતા, પણ અમારી લડાઈ તો શૈતાનની સાથેના યુદ્ધની છે। હવે જ્યારે પાઉલ યુદ્ધની વાત કરે છે, લડાઈની વાત કરે છે, ત્યારે શૈતાનની સાથેની લડાઈ ને યુદ્ધ એમાં શૈતાનને હરાવવા સંબંધીની વાત છે। અમને દેવ સમર્થ બનાવે છે, અમારા હથિયારો સાંસારિક બાબતોના નથી, ઈર્ષાને અદેખાઈને ઝઘડો કરવાના નહીં, બદલો લેવાની ભાવના નહીં, તોડી પાડવાની ભાવના નહીં, એ હથિયારો અમારી પાસે નથી। કારણ કે મંડળીમાં ઘણા બધા લોકો એ હથિયારોનો ઉપયોગ કરતા હતા, એક કુટુંબ બીજા કુટુંબની સાથે, એક વ્યક્તિ બીજા વ્યક્તિની સાથે, એક સભ્ય બીજા સભ્યની સાથે કોઈક જુદી રીતે વર્તન કરતા હતા। ત્યારે પાઉલ કહે છે આ રીતની લડાઈ નથી, અને અમે તો શૈતાનની સામે લડીએ છીએ, શૈતાનની સામે યુદ્ધ કરવાને માટે જે હથિયારો જોઈએ એ તો પહેલામાં પહેલી બાબત ઈશ્વર અમારી સાથે હોવો જોઈએ। ઈશ્વર અમારી સાથે છે, અને ઈશ્વર અમારી સાથે છે માટે અમે જીતીએ છીએ, ઈશ્વર અમારી સાથે છે માટે અમે જય પામીએ છીએ, ઈશ્વર અમારી સાથે છે માટે અમને સમર્થ બનાવે છે। અને ઈશ્વરના વચનો, જો ઈશ્વર અમારી સાથે છે તો લડવા માટે ઈશ્વરના વચનો અમારા માટે પૂરતા છે। પ્રભુ સાથેનો સંબંધ તો છે જ અમારે, અને પ્રભુ સાથેનો સંબંધ હોય તો પ્રભુના વચનો અમારા જીવનોમાં કાર્ય કરે, અને એ વચનો દ્વારા અમે બીજાને પણ જણાવી શકીએ, એ વચનો દ્વારા અમે બીજાને ઉત્તેજન આપી શકીએ। શૈતાનિક બાબતોને હરાવવા માટે પ્રભુના જીવંત વચનો એ અમારા માટે પૂરતા છે। પ્રભુનું વચન કહે છે, યાકુબના પત્રમાં છે, કે શૈતાનની સામે થાવ પણ એ પહેલાં પ્રભુને આધીન થાવ। એટલે આજના સમયમાં ઘણી બધી એવી બાબતો છે, શૈતાનની સામે લડવાની બાબતો છે, એમાં પ્રભુ જય ત્યારે જ અપાવે
કે જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્વીકાર્યા હોય તો શેતાનની સામે થવાય, કારણ કે શેતાનની સામે લડવાને પછી આપણે એકલા નથી. અહીંયા પ્રભુનું વચન સ્પષ્ટ બતાવે છે કે આપણે એકલા નથી. જો એકલા શેતાનની સામે લડીશું તો હારી જઈશું, પણ શેતાનની સામે લડવાને માટે જેણે શેતાનને હરાવ્યો હોય એ આપણી સાથે હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તો કહે છે આપણે જય પામી શકીએ છીએ, સફળ થઈએ છીએ. અને અમારા આત્મિક હથિયારો છે પ્રાર્થના છે, બાઇબલ વાંચન છે, શાંતિ છે, સુવાર્તા છે, ઘણી બધી બાબતો પ્રભુની સાથેના સંબંધની બાબતો છે. એ બાબતો જો અમારા જીવનમાં છે તો પાઉલ અહીં આગળ મંડળીના લોકોને ઉત્તેજન આપવા માગે છે કે તમે પણ અમારી સાથે જોડાઓ, પણ જોડાતા પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારી લો, આધીન થાઓ, અને પછી શેતાનની સામે લડો, જો શેતાન ભાગી જશે. અમારું યુદ્ધ એ રીતનું છે. ત્યારે આ બાબત આજના સમયમાં પણ પ્રભુ એટલી જ રીતે આપણા માટે ઉપયોગી બનાવે છે એના વચનો દ્વારા. પ્રભુ આપણી સાથે વાત કરે છે અને શેતાનને હરાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે, એનું વચન આપણી સાથે છે, તો આપણા માટે બહુ સહેલું થઈ શકે છે. તકલીફ તો પડે પરંતુ પ્રભુ આપણી સાથે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસના આશીર્વાદો આપો, આજની દોરવણી સહાય સામર્થ્ય આપો, આજનું પ્રોમિસ સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.